નમસ્કાર, NS ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જય. નજર નાખે ભારતના સમાચાર પર. અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં જોવા મળ્યું હિન્દુ મુસ્લિમ એકતા. એક તરફ છબીલનું આયોજન અને એક તરફ ગણેશ સ્થાપના. બંને વેપારી ભાઈઓ તહેવાર સાથે હળી મળીને ઉજવે છે ત્યારે એક એકતાના પ્રતીક રૂપે લીમડાની ડાળીમાં પીપળાનું છોડ નજરે દર્શાય છે. ગામના બાળકોનું વટ ભોજન થાય તેવા હેતુથી સરકારની સૂચના મુજબ ગણેશની સ્થાપના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે આ ગણેશજીની સ્થાપનાની બાજુમાં ભારત માતાની એક તસવીર રાખવામાં આવી છે, જેમાં ગણેશજીની સાથે સાથે ભારત માતાની પૂજા અર્ચના પણ થાય છે. સરકારના નિયમ અનુસાર અને પીઓપીની જગ્યાએ પ્લાસ્ટિકના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિની આખું વર્ષ આરાધના થાય તેવા હેતુથી આ હિન્દુ મુસલમાન વેપારી ભાઈઓ દ્વારા વિચારધારા દર્શાવાઈ છે. વડીયા શહેરમાં 12 વર્ષથી મેઇન બજારમાં હિન્દુ મુસ્લિમ વેપારી ભાઈઓ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષ દરમિયાન બંને તહેવારો એકસાથે આવ્યા અને આ બંને તહેવારોમાં વડીયા શહેરમાં મેઇન બજાર પેલેસ રોડ કા રાજા અને જીગર કમિટી દ્વારા સાથે હળી મળીને તહેવાર ઉજવી રહ્યા છે. દરરોજ સાંજે ગણપતિજીની આરતી સમયે સાથે મળીને આમને સામને પ્રસાદીનો લાભ લેશે ત્યારે વડીયા પેલેસમાં એક તરફ લીમડાની દાળમાં પીપળાનો છોડ જોઈ લોકો જણાવે છે કે આ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શનરૂપી વૃક્ષ છે. વડીયા પેલેસ રોડ ઉપર 12 વર્ષથી ગણપતિ મહોત્સવ અમે વેપારી બધા હાથે મળીને ઉજવીએ છીએ અને 12 વર્ષથી દર વર્ષે મોટું ભોજન પણ કરીએ છીએ અને સરકારના નીતિ નિયમ અનુસાર અમે અહીંની મૂર્તિ લઈએ છીએ, પ્લાસ્ટિકની મૂર્તિ લાવીએ છીએ. દર વર્ષે અમે એક જ મૂર્તિનો ઉપયોગ કરીએ છીએ અને પધરાવવા માટે નાની એવી મૂર્તિ અમે સુકનની રાખીએ છીએ અને પ્રદૂષણને કાંઈ નુકસાન કરતા ન થાય કે બીજી કોઈ ત્રીજી કોઈ રીતે કાંઈ પેલું ન રહી, એટલે આ માટે અમે મૂર્તિ પ્લાસ્ટિકની જ રાખીએ છીએ. અને અહીંયા અમારી બાજુમાં માહે મોહરમ નું અત્યારે હારવાર આ વખતે તહેવાર છે તો બધા હાથે મળીને હિન્દુ અને મુસલમાન ભાઈઓ બધા એકી હારે ગણપતિ બાપાની આરાધના કરીએ છીએ અને માહે મોહરમનું પણ. વડીયા શહેરમાં પેલેસ રોડ કા રાજા નામના ગણેશજીની સ્થાપના કરવામાં આવી ત્યારે પ્લાસ્ટિકના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી કારણ કે વાતાવરણ પાણી સ્વચ્છતા જળવાઈ રહે તેમજ વાતાવરણ પાણી પ્રદૂષિત ન થાય. આ મૂર્તિની સેવા પૂજા આખું વર્ષ થઈને દર વર્ષે આ મૂર્તિનો ઉપયોગ થાય છે. દર વર્ષે મૂર્તિનો ખર્ચ બચે છે, જેમાં સમસ્ત ગામના બાળકોનું બટુક ભોજન થાય તેવા હેતુથી અને સરકારની સૂચના મુજબ ગણેશજીની સ્થાપના થાય છે અને સ્વચ્છતા જળવાઈ રહે. આ ગણેશજીની સ્થાપનાની બાજુમાં ભારત માતાની તસવીર રાખવામાં આવી છે, જેમાં ગણેશજીની સાથે સાથે આ ભારત માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણપતિ બાપા બોલ્યા. અમે વર્ષો ત્યાં 12 વર્ષ ત્યાં ગણપતિ ઉત્સવ પેલેસ રોડમાં અમારા વેપારી ભાઈઓ તથા હિન્દુ મુસલમાન એકતા દિન અમે કરી. આ વર્ષે અમારે માહે મોહરમ આયેલા છે. તમે અંધે આયરે મરીને એકબીજાની સેવા કરી હતી, તેમ થઈને આજે મોટું ભોજનનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. તો પણ અમારે સૌ મત છે અંધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ, અમારે કોઈ કમિટીમાં કંઈ વાંધો હોય તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ તરત હાજરી દે છે. આજથી 12 વર્ષ પહેલાં પણ થયું હતું, હજી આ સિલસિલો ચાલુ જ રહેશે. હજી 2 વર્ષ પહેલાં મોહરમ આવશે તો હિન્દુ મુસલમાન એક તો સહી જ રહેવાના છે. વડીયા શહેરમાં સર્વે વેપારી ભાઈઓ દ્વારા પેલેસ રોડ કા રાજા નામના ગણેશની સ્થાપના 12 વર્ષથી કરવામાં આવી રહી છે, જે સરકારના નિયમ અનુસાર પીઓપીની જગ્યાએ પ્લાસ્ટિકના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિના આખું વર્ષ આરાધના થાય છે તેવા હેતુથી આ હિન્દુ મુસલમાન વેપારી ભાઈઓ દ્વારા વિચારધારા દર્શાવાઈ રહી છે. તેમજ એક તરફ ભારત માતાની તસવીર રાખવામાં આવી છે, જે ગણેશજીની સ્થાપનામાં સર્વે હિન્દુ મુસલમાન ભાઈઓ બંનેના તહેવારો એકસાથે હળી મળીને ઉજવી રહ્યા છે. ત્યારે સમસ્ત વડીયા શહેરના બાળકોનું બટુક ભોજનનું આયોજનમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દેખાયું છે, જે બંને એકસાથે તહેવારો હળી મળીને ઉજવી રહ્યા છે. ત્યારે ભગવાને પણ લીમડાની દાળીમાં પીપળાનું વૃક્ષ દેખાડ્યું છે. ત્યારે ગણેશજીની આ છબીલથી પ્રસાદીનો લાભ સમસ્ત વડીયા શહેરની જનતા લઈ રહી છે. આજ રોજ વડીયામાં પેલેસ રોડ કા રાજા ગણેશ ભગવાનની જે સ્થાપના કરેલી ત્યાં આજ રોજ બટુક ભોજન તથા પેલેસ રોડના જે ભાઈઓ છે તેમનો પ્રસાદનો કાર્યક્રમ હતો અને પેલેસ રોડની અંદર જે મોહરમની ચાલે છે તે મોહરમ અને ગણપતિ દાદા બંને બાજુમાં જ છીએ. વડીયાની અંદર જે એક ભાઈચારાની જે ભાવના છે એ અહીંયા વડીયાની અંદર
દેખાય છે, મોહરમનું જે અહીંયા શરબતનું જે કાયમી વિતરણ ચાલે છે એમની બાજુમાં જ આપણે અહીંયા ગણેશજીની મૂર્તિ છે અને બંનેનું આયોજન છે એ બધું સાથે જ કરીએ છીએ, જે વડિયાની અંદર ભાઈચારા અને એની એકતાનું છે એ પ્રમાણ છે. મારું નામ તુષાર ગણાત્રા. આજે રોજે વડિયા ગામે પેલેસરોડના મહારાજા ગણપતિ સ્થાપના કરેલી છે. છેલ્લા 12 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને મોહરમનો તહેવાર આવે છે તો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી સામે મોહરમની છબીલ કમિટી જીગર કમિટી દ્વારા રોજે શરબતનું વિતરણ કરે છે અને આજ રોજે પેલેસરોડના મહારાજા ગણપતિના કમિટી દ્વારા બધું ભોજનનું આયોજન કરેલ છે. એમાં ગામના સ્કૂલના બાળકો પ્રસાદી લેવા રોજે રાત્રે વેપારી ભાઈઓ આરતીમાં પ્રસાદી આપે છે અને હિન્દુ મુસ્લિમ ભાઈ તો એકતારાથી બંને તહેવાર ઉજવીએ. પરેશ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ વડિયા. સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં પ્રમુખ પદની પૂરી થતી ટર્મને કારણે પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં જનરલ કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપના એક સભ્ય તરીકે અનિવાર્ય સંજોગોના લીધે ગેરહાજર રહેલા રીતે ભાજપના ઉમેદવારોને 16-16 મત મળ્યા અને વિજય ઘોષિત થયા હતા. સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં પ્રમુખ પદની પૂરી થતી ટર્મને કારણે પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં જનરલ કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ફરી એકવાર સાગર સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા અને ઉપપ્રમુખ તરીકે વિજયી જાહેર થયા હતા. તો સામે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ પદ માટે ઉપપ્રમુખ માટે દાવેદારી કરી હતી, પરંતુ કોંગ્રેસના 7 મત સિવાય અન્ય એક પણ મત મળ્યો નહોતો. ભાજપના એક સભ્ય તરીકે અનિવાર્ય સંજોગોના લીધે ગેરહાજર રહેલા રીતે ભાજપના ઉમેદવારોને 16-16 મત મળ્યા અને વિજય ઘોષિત થયેલા. વિજય થતાની સાથે જ પાલિકાના ભાજપના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર અને ગુલાલ ઉડાડી સ્વાગત કરાયું હતું. કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો. આ રીતે ભાજપા ફરી એકવાર વડાલી નગરપાલિકામાં સત્તારૂઢ થઈ ભગવો લહેરાવ્યો હતો. હસમુખ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ વડાલી. માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસના દિવસે રાજ્યભરના તલાટી કમ મંત્રીઓએ તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી સકારાત્મક નિરાકરણ કરવા માટે પેનડાઉન કાર્યક્રમ યોજાયો. પેનડાઉન કાર્યક્રમમાં વયોવૃદ્ધો વિકલાંગો સહિત અરજદારો હેરાન પરેશાન થયા છે. જુઓ આ અહેવાલમાં. અમરેલીમાં તલાટી કમ મંત્રીઓની માંગણીને લઈને રાજ્યભરના તલાટી કમ મંત્રીઓએ વડાપ્રધાન મોદીના જન્મદિવસ એક દિવસ પેનડાઉન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ એક તરફ મોદીજીના જન્મદિવસની ભાવભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે એક તરફ તલાટી કમ મંત્રીઓએ તંત્ર દ્વારા સેવાથી દુર્લક્ષતા દૂર કરી સકારાત્મક નિરાકરણ કરવા માટે પેનડાઉન કાર્યક્રમ યોજ્યો, જેમાં અરજદારો પોતાના કામધંધા રોજગારો બંધ રાખીને કાગળ ઉપર કરે છે અને આજે તલાટી કમ મંત્રી પાસે 80 સિક્કા માટે અટકી જાય છે. તો આ પેનડાઉન કાર્યક્રમમાં છલાભરમાં તલાટી કમ મંત્રીની ડોક્યુમેન્ટમાં સહીઓ માટે અરજદારો એક દિવસ માટે પરેશાન થઈ ગયા. એવા કેટલાય શહેરોમાંથી બીજા શહેરોમાં ધંધા રોજગારી માટે રહેતા અરજદારોને ધંધા રોજગાર છોડીને તલાટી કમ મંત્રીની સહી માટે આવ્યા બાદ પરેશાન થયા હતા. તો અરજદારો વલખા મારતા પણ દર્શાવ્યા હતા. છતાં તલાટી કમ મંત્રીઓની માંગણીઓ માટે જિલ્લાભરમાં પેનડાઉન કાર્યક્રમના કારણે અરજદારોને રોજગારી પાડીને બીજા 2 દિવસ રોકાણ કરવું પડશે, જેમાં અમુક દિવ્યાંગ પણ ધક્કા ખાતા નજરે દર્શાયા હતા. અમુક ખેડૂતોને લાઇટના કાપ હોવાથી ખેતીલક્ષી કામોમાં પણ ધરમના ધક્કા ખાતા દર્શાવ્યા હતા. અરજદારો સોમવારના ખુલતા દિવસમાં જ થયા હેરાન પરેશાન. તો સાથે જ એક તરફ વડાપ્રધાન મોદીજીના જન્મદિવસની ઉજવણી થઈ રહી હતી, ત્યારે એક તરફ તલાટી કમ મંત્રીઓના પેનડાઉન કાર્યક્રમમાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નામ છે નિકુલ ભટોડિયા ને હું વડોદરાથી સ્પેશિયલ અહીંયા રાશન કાર્ડ અલગ કરવા માટે આવેલો, રાશન કાર્ડના કામથી ને. પણ અહીંયા આવ્યો હતો ત્યારે ખબર પડી કે આ તલાટી મંત્રીનો પેનડાઉનનો પ્રોગ્રામ છે, તો તેના માટેથી હું 2-3 દિવસની રજા પાડીને સ્પેશિયલ અહીંયા આવ્યો. તો 2-3 દિવસની રજા માટે આ કામ કરવું કઈ રીતના પોસાય? 2-3 દિવસની રજા પાડીને અમારે ધંધા રોજગાર બંધ કરીને અહીંયા હેરાન થવું? અમે તો કારણ વગરના હેરાન જ થાય છીએ. મંત્રી સાહેબની સહી કરવા આવ્યા હતા અને મંત્રી સાહેબે સહી કરવાની ના પાડી છે. હવે કાલે આવવું પડશે પાછું, એક આ કાર્યક્રમમાં હતા. મારું નામ વિનોદભાઈ ગોવરભાઈ ગળથિયા, ગામ વડિયા. હું એકને આ ફોર્મની અંદર સહી કરવા આવ્યો હતો મંત્રી પાસે, તો મંત્રીએ મને ના પાડી કે તમે કે આમાં આજે કે અમે સહી નહીં કરી આપી. મેં તો પૂછ્યું કેમ કે આજે પેન ડાઉન કાર્યક્રમ છે એટલા માટે અમે સહી નહીં કરીએ, અમારે આ રોજના ધક્કા ખાવાના
કે આ અમારે ફોર્મ અત્યારે કુકાઓ મોકલવાનું છે, હવે આ આ ફોર્મ હવે અમારે પ્રમદી જવાનું, હવે બે દિવસ અમારા રોજગારીના ધંધા બંધ રાખીને અને અમે આ રોજ આ ફોર્મની પાછળ પડ્યા છીએ, અમારો રોજનો ધંધો પડે, રોજના 500 રૂપિયા અમારા આ ખર્ચો આવવા જવાનો ખર્ચો એ કેને માથે જે છે એના માટે અમે આજે પેનનો કાર્યક્રમ રાખેલો છે. આજે કોઈ પણ અમારા ગુજરાત રાજ્ય મંડળ ના પ્રમુખ ની સૂચના અનુસાર ઓલ ગુજરાતમાં અમે પેન ડાઉન કાર્યક્રમ રાખે છે, જેનું આજે અમે લોકો ખાલી ઓફિસે આવી અમારા સમય મુજબ 10:30 થી 6:30 સુધી અમે ખાલી ઓફિસે બેસી અને ઓફિસે હાજરી આપશું. કોઈ પણ વર્ક પેન ડાઉન કાર્યક્રમ છે એટલે સહિત કોઈ પણ પ્રકારની અમારા થઈ શકે એમ તેમ નથી. કોઈ પણ પ્રકારના દાખલા કાઢવા હોય કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પેન ડાઉન એટલે તમામ પ્રકારની કાર્યવાહી આજે પેન જ અમારી ઉપડશે નહીં એવો અમારા ગુજરાત રાજ્યના અમારા પ્રતિનિધિ પ્રમુખની સૂચના અનુસાર ઓલ ગુજરાતમાં છે, જેના અનુસંધાને આજ વડિયાએ આ કાર્યક્રમ રાખેલને સહકાર આપેલ છે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડિયા. જેતપુરમાં જલજલાટ ગ્રુપ તેમજ સરદાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં કેબિનેટ મંત્રીએ ગણેશજીની આરતી કરી મહોત્સવમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અન્નકૂટ ધરવામાં આવ્યા હતા. મહોત્સવમાં મંત્રીએ ખાસ હાજરી આપી હતી. જેતપુરમાં દેસાઈવાડી ખાતે આવેલા સરદાર ગાર્ડનમાં જલજલાટ ગ્રુપ તેમજ સરદાર ગ્રુપ પર આયોજિત ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અન્નકૂટ મહોત્સવમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા અને આ અન્નકૂટ મહોત્સવમાં મંત્રીએ ખાસ હાજરી આપી હતી. રાત્રે ગણપતિ મહોત્સવમાં 1000 બહેનો દ્વારા એકસાથે દેવડાની આરતી ઉતારી ત્યારે સરદાર ગાર્ડન દેવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ તકે મંત્રી દ્વારા દેસાઈવાડીમાં આવેલ સરદાર ગાર્ડનમાં લાઇટનો ટાવર જેની કિંમત 5 લાખનો પાર્ક ટાવરની જાહેરાત કરી હતી. ગણપતિ મહોત્સવના નંદભર્યો મટકી ફોડ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું હતું, જેમાં જલજલાટ ગ્રુપ દ્વારા નંદ ઉત્સવનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સરદાર ગ્રુપ તેમજ જલજલાટ ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જલજલાટ હનુમાન ગ્રુપ અમારું અહીં 11 વર્ષથી આ ગણપતિનું અમે આયોજન કરીએ છીએ. આ સરદાર પાર્કની અંદર સરદાર ગ્રુપ પણ અમારી સાથે જોડાયેલું છે. અમે અહીં રોજે રોજની પ્રસાદી વિતરણ કરીએ છીએ, ત્યારબાદ અહીં અમે ઘણા ખરા કાર્યક્રમ કરીએ છીએ. અમારે અહીં દર શનિ રવિવારે બાળકોને અહીં અમે નાસ્તો કરાવી છીએ અને અહીં બધા લોકો વધારે છે અને અહીંયા શાંતિ અનુભવે છે. અમારે અહીંયા કોઈ પણ જાતની અગવડતા અહીં નથી રહેતી. અહીં એરિયાનો અમને ખૂબ સહકાર મળે છે, એરિયામાંથી અમને બધાનો પણ સહકાર મળે છે. ભાઈઓ દોસ્તારો અને મિત્રો અને એરિયાવાળા અમને ખૂબ સહકાર આપે છે, એટલે અમે આ કાર્યક્રમ વધુ ને વધુ સારો કરી શકીએ છીએ. ગણપતિ મહોત્સવની અંદર 11 દિવસનો હોય, 11 દિવસની અંદર અમે ઘણા કાર્યક્રમ કરીએ છીએ અને એમાં અમને ખૂબ ખૂબ સહકાર મળે છે. 11 વર્ષથી ગણપતિ ઉત્સવ કરીએ છીએ તો એમાં પરાનો સારો સહકાર મળે છે. બૈરાઓ પુરુષો બધા નાના મોટા સહકારીને અમે ગણોત્સવ કરીએ છીએ અને અહીંયા જયેશભાઈનો મોટો મોટો સહકાર અમને આપ્યો છે. અમે ચબૂતરો ભાઈ ભાવિકભાઈ બનાવી દીધો, બાકડા બગીચામાં જયેશભાઈ નખાવી દીધા. જયેશભાઈને જ્યારે પણ અમે કામ કીધું છે જયેશભાઈ કરેલું છે અને સૌ સપીને અમે સંપીને કામ કરીએ છીએ. દર શનિ રવિ બાળકોને નાસ્તો કરાવીએ છીએ, મૂંદી ગાંઠિયા ભેળ બટેટા પૌવા જે કોઈ દાતા મળે દાતા આપી જ જાય છે અમને. દર શનિવારો અમે અહીંયા અમારી આગળ અમારે મંદિરમાં કાંઈ મૂડી કાંઈ છે નહીં, જે કોઈ શનિ રવિ દાતા આવે એ કહી જાય એ અમે નાસ્તો કરાવીએ છીએ અને ડેઈલી અમે ગાયો માટે લીલો નાખીએ છીએ અને ડેઈલી ચણ નાખીએ છીએ. સુરેશ બાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. ચુનાખોદી લાલ રોડનું મટીરીયલ તથા જૂનું લોખંડ વપરાતું હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ ઉપર લગાવ્યો આક્ષેપ. આ બાબતે વેપારીઓ કે ધાર્મિક સંસ્થાઓ અને વેપારી મહામંડળો આ બાબતે શહેરના વિકાસના કામમાં અંગત રસ દાખવી ખરાઈ કરી તંત્રને રજૂઆત કરવામાં આવી તેવી અપીલ કરાઈ છે. કેશોદ ચારચોક વિસ્તારથી માંગરોળ રોડમાં હાલમાં સીઝી રોડનું કામ ચાલી રહ્યું છે. જે કામ ચાલુ હોવાથી વનવે રોડ પરથી તમામ નાના મોટા વાહનો રાહદારીઓ પસાર થાય છે, જેથી મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે.
જેથી વાહન ચાલકો રાહદારીઓ પસાર થવું અશક્ય બને છે તો બીજી તરફ ઇમરજન્સી સેવા 108 પર પસાર થવું મુશ્કેલ બને છે. આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. ઇમરજન્સી સેવા 108 પસાર થઈ રહી હતી તેવા સમયે ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો જોવા મળતા 108ને રિવર્સલી અન્ય માર્ગ પરથી પસાર થવું પડ્યું હતું. ટ્રાફિક સમસ્યા ઉપરાંત મોટાભાગે રાત્રિના સમયે રોડ બનાવવામાં આવે છે અને નવા બનેલા રોડમાં બીજા દિવસે વાહનો પસાર થવા દેવામાં આવે છે. અમુક જગ્યાએ લોખંડ પણ જૂનું વપરાતું હોય અને જૂના ખોદેલા રોડનું મટીરિયલ ફરીથી વપરાતું હોય તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાચાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું. સાથે આ બાબતે વેપારીઓએ ધાર્મિક સંસ્થાઓ અને વેપારી મહામંડળો આ બાબતે શહેરના વિકાસના કામમાં અંગત રસ્તા ખરાઈ કરી તંત્રને રજૂઆત કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કિશોર. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો જામનગર બાર કાઉન્સિલ દ્વારા એડવોકેટના લોકશાહી અધિકારીનું ગળું ટૂંકવા તથા પ્રયાસો અંગેના મુદ્દા સંબંધે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં એડવોકેટ એક્ટની કલમ 34 રદ કરવા, ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પાછું ખેંચવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. એડવોકેટ ભરતભાઈ સુઆ, પ્રમુખ જામનગર બાર એસોસિએશન. 28/3/2018 રોજ નામદાર સુપ્રીમ કોર્ટે બે જજ સાહેબની બેન્ચોએ વકીલના હક હિત વિરુદ્ધ જે ચુકાદો આપેલ છે, અગાઉ 2005 અંદર બંધારણીય બેન્ચે એવું જણાવેલ હતું કે વકીલોને પણ હડતાલનો અધિકાર છે. એ અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 1/9/2018 રોજ બેઠક મળેલી, એમાં સર્વાનુમતે આ ચુકાદાનો વિરોધ કરેલ છે અને તમામ બાર કાઉન્સિલ ઓફ સ્ટેટમાં એની કોપી મોકલવામાં આવેલ છે, જે અનુસંધાન આજ 17/9 રોજ ભારત દેશના તમામ તાલુકા જિલ્લા લેવલે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જે કચેરી લાગુ પડતી હોય ત્યાં વિરોધ વ્યક્ત કરવાનો અને આવેદનપત્ર આપવાનું અને વકીલોને જે હક હિત ઉપર જે તરાપ મારેલ છે કે વકીલો આંદોલન ના કરી શકે, હડતાલ ના પાડી શકે, એ અમારો બંધારણીય હક ઉપર જે તરાપ મારેલ છે એનો વિરોધ પ્રદર્શિત કરવા અને સરકાર સુધી આ અમારી જે માગણી છે એ પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે અમે કલેક્ટર કચેરી ઉપસ્થિત થયા છીએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દરેક બાર કાઉન્સિલ ઓફ સ્ટેટને જણાવેલ છે કે ઓક્ટોબર મહિનામાં વિજયાદશમી પછી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવશે. ઓક્ટોબર વિજયાદશમી સુધીમાં જો આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવે તો દેશ. અમદાવાદ શહેરમાં આવેલા રખિયાલ વિસ્તારમાં એક ઘરમાં ગણેશજીનું ભવ્ય શણગાર કરવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિ એક નારિયેળ બનાવી તેમાં બેસાડવામાં આવ્યું છે અને બાજુમાં કાગળની બનાવેલી સ્ત્રી જે શિવલિંગ પર જળ ચડાવી રહી છે. આ રીતે ગણેશજીના છેલ્લા દિવસે ખૂબ જ આનંદથી ઢોલ નગારા સાથે ગણેશજીનું વિસર્જન પણ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં માટીની બનાવેલી આ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ગણેશજીની મૂર્તિ નારિયેળમાં બેસાડવામાં આવે છે. જેની બાજુમાં એક સ્ત્રી જે કાગળથી બનાવેલ છે તે શિવલિંગ પર જળ ચડાવે છે. વર્ષે વર્ષે અલગ અલગ શણગાર કરવામાં આવે છે. છેલ્લા દિવસે ખૂબ જ આનંદથી ઢોલનગર સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમીરગઢ તાલુકાના ખારી તેમજ આડ કરતો વધુ ગામની જાગૃત જનતાએ જંગલ જમીનના દબાણને દૂર કરી પર્યાવરણ બચાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ખારી ગામે જંગલ ખાતર દ્વારા થોડાક સમય પહેલા વર્ષોથી જંગલની જમીન પર અડીંગો જમાવીને બેઠેલા અમુક આદિવાસીઓ પાસેથી વન વિભાગે દબાણ દૂર કર્યું હતું. આ બનાવના પગલે ભોગ બનનાર આદિવાસીઓ ફોરેસ્ટ વિભાગ સામે ફરિયાદી કરવા અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચી આવ્યા હતા અને તેઓ જંગલ ખાતાના કર્મચારીઓ પર પાવીહોણા આવનવા આક્ષેપો કર્યા હતા. ત્યારે અમીરગઢ તાલુકાના ખારી રબારિયા સવાનિયા ડાબલા તેમજ કેટલાક જાગૃત જંગલ પ્રેમીઓ દ્વારા અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જંગલમાં જે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલે છે તે અતિ ઉત્તમ છે અને અમીરગઢ તાલુકાની આજુબાજુમાં હજી પણ કેટલાક ગામોમાં જંગલની જમીનનું દબાણ કેટલાક મોટા માથાવાળા મોટા પાયે જમીનમાં દબાણ કરીને બેઠા છે તેમનું દબાણ પણ દૂર થાય તેવી રજૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર લાખો રૂપિયા ખર્ચ કરી દર વર્ષે વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવતી હોય છે તો આવા ઇસમોને જે જંગલની જમીન ઉપર દબાણ કરીને પર્યાવરણનો નાશ કરવા બેઠા છે તેવા ઇસમો સામે કેમ ઢીલી નીતિ રખાય છે તે પણ એક સળગતો પ્રશ્ન છે. અમીરગઢ મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવે છે કે મુજે ખારી ગામે જંગલ જમીન આવેલ છે અને જે અમારા સમાજ આદિવાસી ભાઈઓ 10-12 જણા અંદાજે છે અમને ખૂબ જ ભાંગણ કર્યું છે અને જે જંગલ જમીન પર્યાવરણ કહેવાય અને પર્યાવરણ જે અટકાવવા માટે અમે 5 ગામના એકી પગે ઊભા છીએ. દરેક સમાજને હેતુથી આપણું પર્યાવરણ બચવું જોઈએ. જંગલ જમીન સરકારે જે બીડું ઉપાડ્યું છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, એ જંગલને આપણે બસાવો, ઉધૃત આપણને સાક્ષી આપે અને જંગલ બસે ત્યારે આપણે દરેક સમાજ પશુપાલન પક્ષીઓને સંતોષપૂર્વક. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જિલ્લાના પ્રાંતિજના સાધુલિયા પાસે આવેલા સાબરમતી નદીમાં ગણેશ વિસર્જનમાં ગઈ આધેડનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકને પ્રાંતિજ પીએસસી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. પ્રાંતિજના સાદોલિયા પાસે આવેલા સાબરમતી નદીમાં પ્રાંતિજના ચંચળબાનગરના ગામના લોકો સાથે ગણેશ વિસર્જનમાં ગયેલ ચંદુભાઈ મંગાભાઈ બચવાણિયા સાબરમતી નદી પાણીમાં થોડાક આગળ જતા તેઓ પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હતા. જ્યારે પાસે આવેલ ગ્રામજનો સહિત ખબર પડતા બૂમાબૂમ થઈ હતી અને પાણી ઊંડું હોવાથી ગરકાવ થતા હોવાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તો સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકને બહાર કાઢવામાં આવ્યા હતા. તો મૃતક આધેડ 2 બાળકોના પિતા હોવાનું જાણવા મળ્યું છે. તો પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પીઆઈ કેબી પટેલ સહિત પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે આવી મૃતકને પ્રાંતિજ પીએસસી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. જુલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદમાં વિનાયક સોસાયટી રેફરલ વસાહતમાં શ્રી ગણેશજીના મહોત્સવમાં ભક્તોએ બાપાની આરતી બાદ મોડી રાત સુધી મહિલાઓ ડીજેના તાલે ગરબે ઘૂમી ગણપતિ દાદાના ગુણલા ગાયા હતા. થરાદની વિનાયક સોસાયટીમાં શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શનિવારના 100 કરતા પણ વધુ બાળાઓ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનતા ભક્તો પણ ઝૂમી ઉઠ્યા હતા. થરાદની વિનાયક સોસાયટી રેફરલ વસાહતમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગણપતિ મહોત્સવમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. શનિવારે રાત્રે મોડી સંખ્યામાં ડીજેના તાલે ગરબાઓની રમઝટ જામતી હોય છે અને લોકો રાત્રે મોડે સુધી ગણપતિના ગુણલા ગાઈને ગણપતિની આરાધના પણ કરતા જોવા મળે છે. યશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.